ધોરણ 12 નું પરિણામ આવ્યું ત્યારે દરેક વિદ્યાર્થી કે જેમણે ટોપ કર્યું હોય તે પોતાની જાતને એક અલગ મુકામ અને સફળતા મેળવવા પ્રેરે છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે મારે સીએ થવું છે, બેન્કર થવું છે. પરંતુ અમદાવાદના એક વિદ્યાર્થી વર્ષિલ શાહે પોતાના 99.99% આવ્યા હોવા છતાં પણ અભ્યાસ અને સંસાર છોડી આધ્યાત્મના માર્ગ પર જવાનો નિર્ણય લીધો હતો, જેથી જ તે હવે ગુરુવાર સંપૂર્ણપણે સાંસારિક જીવન છોડી દીક્ષા મેળવી આધ્યાત્મના માર્ગ પર પ્રસ્થાન કરશે. બે સપ્તાહ પહેલા જાહેર થયેલા ધોરણ 12 ના પરિણામમાં અમદાવાદના 17 વર્ષીય વર્ષિલ શાહે 99.99% સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો. પરંતુ તેનો ગોલ કંઈક અલગ જ હતો. તેને કોઈ ઊંચી જોબ કે નોકરીની પડી ન હતી. તેને જવું હતું સંયમ માર્ગે, અને આ ટોપર સ્ટુડન્ટ તેના સંયમના સ્વપ્નને સાકાર કરવા 8 જૂને સંયમ ધર્મ અંગીકાર કરશે. અને આજે જ્યારે વર્ષિલ સુરત આવ્યો હતો ત્યારે તેણે મીડિયા સમક્ષ પોતાના વિચારો જણાવ્યા હતા કે શા માટે તે સાંસારિક જીવન છોડીને સંન્યાસ જીવનમાં જઈ રહ્યો છે. કારણ કે તેના પિતા પોતે એક ઇન્કમ ટેક્સ ઓફિસર છે. એટલે એકચ્યુઅલી મારી જર્ની મેરુધામથી સ્ટાર્ટ થઈ હતી. મેરુધામમાં મુનિરાજસિંહ કલ્યાણ રત્ન વિજયજી માર સાહેબની નવપદની ઓળી હતી, એમાં હું ગયો હતો અને ત્યાં એમના પ્રવચનો સાંભળ્યા હતા. અને ત્યાંથી જ મનમાં એક છાપ પડી ગઈ હતી કે ના, આ જીવન, આ દીક્ષા ધર્મ જે એ પ્રરૂપી રહ્યા છે એ સાચો લાગે છે. પણ કેવું થયું કે હું એટલો દ્રઢ નહોતો એ વખતે, એટલે પાછું સ્કૂલમાં જવાનું થયું. સ્કૂલ ચાલુ થઈ એટલે સ્કૂલનું પણ અભ્યાસ સ્ટાર્ટ થઈ ગયો. પણ મનમાં એક છાપ પડી ગઈ હતી કે ના, આ કંઈક વિશિષ્ટ તત્વ છે. એટલે જ્યારે વેકેશન પડતું, અવારનવાર સમય મળતો, ત્યારે હું એમની પાસે જતો અને વધુ જાણતો, આ જૈન શાસનના, જૈન ધર્મના ફિલોસોફીઓ સમજતો, વૈશ્વિક સિદ્ધાંતો સમજતો, અને એના પરથી ધીમે ધીમે હું મજબૂત થતો ગયો. પણ હું પહેલેથી એટલો મજબૂત નહોતો એટલે સ્કૂલમાં ભણવાનું પણ ચાલુ જ રહ્યું જોડે. અને 2 વર્ષમાં હું બંને જિંદગી કમ્પેર કરતો હતો, એક સંસારની જિંદગી અને દીક્ષાની જિંદગી બંને વિચારતો હતો કે શું સાચું, શું ખોટું, શું કરવા જેવું, શું ના કરવા જેવું. અને બધું વિચાર્યા પછી, મારી તમામ બુદ્ધિ લગાવ્યા પછી, તમામ અનુભૂતિનું એનાલિસિસ કર્યા પછી મને થયું કે ના, સાચું તો આ જ છે. ઘણું બધું આ દુનિયામાં ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે સુખી થવા માટે, પણ સુખી ભવિષ્યમાં થશું એમાં એમાં અત્યારે દુઃખી જ હોય છે બધા. અને જ્યારે જૈન ઉપાશ્રયમાં આવ્યો, અહીંયા રહેવાનું થયું, સળંગ રહ્યો 3-4 મહિના, ત્યારે બધાને મેં ખુશ જ જોયા. એ લોકો પાસે કશું નહોતું એવી સામગ્રીઓ કશું, છતાં એ લોકોને ખુશ જોયા ત્યારે ખાતરી થઈ ગઈ, ના, સાચું સુખ તો અહીંયા જ છે. કોઈ પદાર્થો સુખ આપે એ તો ખોટું કહેવાય, તો પદાર્થો વગર જ સુખી છે. એટલે એ મને પછી વિશ્વાસ થઈ ગયો કે ના, સાચું આ જ છે. એટલે આવી રીતે હું, મને સાચું આ લાગ્યું. મને બોર્ડમાં ફર્સ્ટ રેન્ક આવ્યો એના કરતાં વધારે ખુશી એની થાય છે કે હું આવા ગુરુમાં પાસે પહોંચી ગયો, મને સત્ય સમજાઈ ગયું કે ના, ખરેખર શું છે.